દીદી, તમે કહેતા હતા કે કમ્પ્યુટરમાં પ્રોગ્રામ ઉપર કામ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર છે. શું તમે મને ઓપરેટિંગ સિસ્ટમ વિશે વધુ કહી શકો છો? ચોક્કસ રોહન, ચાલો આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે વધુ ચર્ચા કરીએ. ઓપરેટિંગ સિસ્ટમ એ પ્રોગ્રામ છે કે જે આપણને બીજા કોમ્પ્યુટરના પ્રોગ્રામ સાથે આંતરવ્યવહાર કરવામાં મદદ કરે છે, અને ઓપરેટિંગ સિસ્ટમ વગર કોમ્પ્યુટર એ બિનઉપયોગી છે. વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. ઓપરેટિંગ સિસ્ટમ એ વાપરનાર અને કોમ્પ્યુટર વચ્ચે માધ્યમ તરીકે કામ કરે છે. બધા જ અન્ય પ્રોગ્રામને શરૂ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર છે, પરંતુ ઓપરેટિંગ સિસ્ટમ તેની જાતે જ શરૂ થાય છે. જ્યારે પાવર ચાલુ છે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરને આપોઆપ જ ચાલુ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમના મહત્વના કાર્યો છે. તે કોમ્પ્યુટરની કામગીરીને નિયંત્રિત કરે છે અને સંકલિત કરે છે. તે તમારી અને કોમ્પ્યુટરની વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવે. તે ઇનપુટ અને આઉટપુટ સાધનોને નિયંત્રિત કરે છે. તે કોમ્પ્યુટર પ્રોગ્રામની શરૂઆતને નિયંત્રિત કરે છે. તે કોમ્પ્યુટરની મુખ્ય મેમરીના ઉપયોગનું વ્યવસ્થાપન કરે છે. તે ફાઇલના વ્યવસ્થાપન અને ઉપયોગમાં તમને મદદ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે, કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ચાલો આપણે તેના વિશે એક પછી એક ચર્ચા કરીએ. કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ પાસે કોઈ જ આઇકોન અથવા ઇમેજ નથી. તે માત્ર ટેક્સ્ટ અને કેરેક્ટર્સ વાપરીને જ કામ કરે છે. આપણે CUI ઉપર રીનેમ, CLS, CD, MD અને DIR અથવા ડિરેક્ટરી તરીકેના કમાન્ડ આપવા દ્વારા ટાસ્ક પૂરા કરી શકીએ છીએ. CUI એ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પાસે બેકગ્રાઉન્ડ ચિત્ર તેમજ ઘણા આઇકોન પણ છે. GUIના ઉદાહરણો છે વિન્ડોઝ XP, વિન્ડોઝ NT, વિન્ડોઝ 7 અને Ubuntu. GUIને પ્રોપરાઇટરી સોફ્ટવેર અને ફ્રી અથવા ઓપન સોર્સ સોફ્ટવેરમાં પ્રોપરાઇટરી સોફ્ટવેર એ કોમ્પ્યુટર સોફ્ટવેર પ્રકારનું છે જે કોપીરાઇટ ધારકના ખાસ કાયદાકીય હક હેઠળ પરવાનો મેળવેલ હોય છે. પ્રોપરાઇટરી સોફ્ટવેરના ઉપયોગ માટે તેની ફી ભરીને પરવાનો મેળવવાની જરૂરિયાત છે, અને માત્ર જેમણે રજિસ્ટર્ડ પરવાનો મેળવ્યો છે તેઓ જ તેને વાપરી શકે છે. વપરાશકારકને તે મોડિફાય, શેર, અભ્યાસ અને પુનઃવિતરણ કરવાની અનુમતિ હોતી નથી. સૌથી સામાન્ય પ્રોપરાઇટરી સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ, એપલ ઇંક, IBM ઓપરેટિંગ સિસ્ટમ અને યુનિસિસ. ફ્રી અથવા ઓપન સોર્સ સોફ્ટવેર એ સોફ્ટવેર છે કે જેને વપરાશકાર ઇન્ટરનેટ ઉપરથી મફતમાં ડાઉનલોડ કરી શકે છે. તેને ઓપન સોર્સ પરવાના હેઠળ પૂરું પાડવામાં આવે છે, જે વપરાશકારકને સોફ્ટવેરને મુક્તપણે મોડિફાય, સુધારવા અને વિતરણ કરવા અનુમતિ આપે છે. તેમ છતાં ફેરફારોનો કોપીરાઇટ થઈ શકતો નથી. સૌથી સામાન્ય ઓપન સોર્સ સોફ્ટવેર છે યુનિક્સ, લિનક્સ, ઓરોરા UX અને ઓપન સોલરિસ. ચાલો આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, કે જે સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમમાંથી એક છે, તેના વિશે શીખીએ. અરે હા, મેં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વિશે ઘણું બધું સાંભળ્યું છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એ ગ્રાફિકલ ઇન્ટરફેસ ઓપરેટિંગ સિસ્ટમ શ્રેણી છે, જેને માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવાય છે, બજારમાં મૂકવામાં આવી છે અને વેચવામાં આવી છે. મોટાભાગના કોમ્પ્યુટર જે આપણે વાપરીએ છીએ તે માઇક્રોસોફ્ટ વિન્ડોઝના પ્રી ઇન્સ્ટોલ ઓપરેટિંગ સિસ્ટમવાળા હોય છે. જો કદાચ તમારી પાસે જો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વગરની કોમ્પ્યુટર સિસ્ટમ છે, તો તમે પરવાનો મેળવેલ સોફ્ટવેરના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી શકો છો. સોફ્ટવેર મેળવવાની અન્ય પદ્ધતિ છે ઓનલાઇન વેબસાઇટ મારફતે, જેમ કે માઇક્રોસોફ્ટની વેબસાઇટ. GUI ઇન્ટરફેસ તમને પ્રોગ્રામ વાપરવામાં અને તેને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે. વિન્ડોઝ એ WSIWYG પ્રકારનું GUI છે, જેનો અર્થ છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. જે તમે જુઓ છો તે તમે મેળવો છો. જો તમારા કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ એ વિન્ડોઝ છે, તો તમારું કોમ્પ્યુટર ચાલુ કર્યા બાદ જે પહેલો સ્ક્રીન દેખાશે તે છે ડેસ્કટોપ. તમે વિન્ડોઝ ડેસ્કટોપ વાપરી શકો છો બધા જ એપ્લિકેશન્સ અને ઉપયોગોને કોમ્પ્યુટરમાં ગોઠવીને. ડેસ્કટોપ બે વિસ્તારમાં વહેંચાયેલું હોય છે, મુખ્ય વિસ્તાર અથવા ડેસ્કટોપ અને ટાસ્ક બાર. નીચે આવેલા સાંકડી પટ્ટીને ટાસ્ક બાર કહેવામાં આવે છે.
ટાસ્કબારમાં સ્ટાર્ટ બટનનો સમાવેશ હોય છે કે જેનો ઉપયોગ કોમ્પ્યુટરના બધા જ પ્રોગ્રામનો ઉપયોગ કરવા માટે થાય છે. ડેસ્કટોપને બેકગ્રાઉન્ડ હોય છે, જેને વોલપેપર કહેવામાં આવે છે. તમે તમારું કોમ્પ્યુટર શરૂ કરો અને લોગ ઓન થાઓ ત્યારે જે પહેલી સ્ક્રીન દેખાય છે તેને ડેસ્કટોપ કહેવામાં આવે છે. ડેસ્કટોપ ઉપર જે નાનું ચિત્ર દેખાય છે તેને ડેસ્કટોપ આઇકોન્સ કહેવામાં આવે છે. આ આઇકોન્સ ફાઇલ્સ, પ્રોગ્રામ્સ અને ફોલ્ડર્સ માટે શોર્ટકટ રજૂ કરે છે, જેને ઝડપથી અને સહેલાઈથી ઉપયોગમાં લઈ શકવામાં આવે છે. સ્ક્રીનની તદ્દન નીચે સમક્ષિતિજ જે બાર આવેલ છે તેને ટાસ્ક બાર કહેવામાં આવે છે. ટાસ્ક બારમાં ઘણા બધા આઇકોન્સ અને શોર્ટકટ્સ આવેલા છે. ટાસ્ક બાર બધા ચાલુ એપ્લિકેશન્સ અને પ્રોગ્રામને આઇકોન્સ તરીકે દર્શાવે છે. તે તમને આ આઇકોન્સ દ્વારા કોમ્પ્યુટરના ઘણા બધા એપ્લિકેશન્સ અને પ્રોગ્રામ્સનો ઉપયોગ કરવા માટે મદદ કરે છે. ટાસ્ક બાર કોમ્પ્યુટર ઉપર ચાલુ ઘણા બધા કાર્યક્રમો વચ્ચેની સીધો જ રસ્તો પૂરો પાડે છે. જો ઘણા બધા એપ્લિકેશન્સ ચાલુ છે અને ટાસ્ક બાર ઉપર બધા જ આઇકોન્સ માટે પૂરતી જગ્યા આવેલી નથી તો એક સરખા પ્રકારના આઇકોન એક સમૂહમાં આવી જાય છે. સ્ટાર્ટ બટન મારફતે તમે પ્રોગ્રામ અને અન્ય સિસ્ટમ ઉપયોગિતાઓનો ઉપયોગ કરી શકો છો. સ્ટાર્ટ મેનુમાં કંટ્રોલ પેનલ તમારા કોમ્પ્યુટરમાં વિવિધ હાર્ડવેર અને સોફ્ટવેર સેટિંગ્સને બદલવા માટે વાપરવામાં આવે છે. સ્ટાર્ટ મેનુના હેલ્પ અને સપોર્ટ મેનુ આઇટમ વિન્ડોઝ સાથે કામ કરતી વખતે જરૂરી કોઈપણ મદદ મેળવવા માટે વાપરવામાં આવે છે. સ્ટાર્ટ મેનુની મદદથી તમે શટડાઉન, લોગ ઓફ અથવા કોમ્પ્યુટર રીસ્ટાર્ટ માત્ર એક ક્લિકથી જ કરી શકો છો. તમે આ પગલાઓથી સિસ્ટમના સમય અને તારીખ પણ બદલી શકો છો. પ્રથમ ટાસ્ક બારની જમણી બાજુ દેખાતા તારીખ અને સમયને ક્લિક કરો. ત્યારબાદ તારીખ અને સમય બદલવાના સેટિંગ્સની લિંકને ક્લિક કરો. ત્યારબાદ તારીખ અને સમય બટન બદલવા ઉપર ક્લિક કરો. ત્યારબાદ તારીખ અને સમય સેટ કરો. ચેન્જને સેવ કરવા માટે ક્લિક કરો અને તારીખ અને સમય ડાયલોગ બોક્સમાં પાછા ફરો. ફેરફારોને સેવ કરવા માટે તારીખ અને સમય ડાયલોગ બોક્સ ઉપર ઓકે ક્લિક કરો અને ડાયલોગ બોક્સ બંધ કરો. તમે કોમ્પ્યુટર ઉપર લોગ ઓન થાવ છો ત્યારે જે ડિસ્પ્લે એરિયા તમે જુઓ છો તે ડેસ્કટોપ છે. આઇકોન્સની પાછળ ચિત્રને વોલપેપર અથવા ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ કહેવામાં આવે છે. કેટલાક સમય માટે જો તમે કોમ્પ્યુટરને વાપર્યા વગર મૂકી રાખો છો તો ચિત્રો અથવા ટેક્સ્ટનું એનિમેશન તમને સ્ક્રીન ઉપર દેખાશે. તેને સ્ક્રીન સેવર કહેવામાં આવે છે. તમે તમારી પસંદગીની આકૃતિઓ અથવા ચિત્રો વડે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અથવા ડેસ્કટોપ બેકગ્રાઉન્ડને બદલી શકો છો. ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ બદલવાના પગલાઓ. પહેલા ડેસ્કટોપની ખાલી જગ્યા ઉપર રાઇટ ક્લિક કરો. ત્યારબાદ મેનુમાંથી પર્સનલાઇઝ વિકલ્પને ક્લિક કરો. ત્યારબાદ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ લિંકને ક્લિક કરો. ત્યારબાદ ચિત્ર પસંદ કરો અને તેને તમારા ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ તરીકે ગોઠવો. સૌથી છેલ્લે સેવ ચેન્જીસ બટનને ક્લિક કરો કે જેથી ચેન્જીસ સેવ થાય. જો તમે સ્ક્રીન સેવર બદલવા માંગો છો તો નીચેના પગલાઓને અનુસરો. પહેલા ડેસ્કટોપની ખાલી જગ્યા ઉપર રાઇટ ક્લિક કરો. ત્યારબાદ મેનુમાંથી પર્સનલાઇઝ વિકલ્પને ક્લિક કરો. ત્યારબાદ સ્ક્રીન સેવર લિંકને ક્લિક કરો. ત્યારબાદ સ્ક્રીન સેવર ડ્રોપ ડાઉન મેનુને ક્લિક કરો અને સ્ક્રીન સેવરને સિલેક્ટ કરો. ત્યારબાદ મિનિટોની સંખ્યા વેઇટ કોમ્બો બોક્સમાંથી સિલેક્ટ કરવા દ્વારા શરૂ કરવા માટે સ્ક્રીન સેવર માટે સમય સેટ કરો. ત્યારબાદ સ્ક્રીન સેવરનો પ્રિવ્યુ મેળવવા માટે પ્રિવ્યુ બટનને ક્લિક કરો. ત્યારબાદ સ્ક્રીન સેવરને એપ્લાય કરવા માટે એપ્લાય બટનને ક્લિક કરો. સૌથી છેલ્લે ઓકે બટન ઉપર ક્લિક કરો કે જેથી ચેન્જીસ સેવ થાય. તમારું નવું સ્ક્રીન સેવર સેવ થઈ જશે. હવે રોહન, આ બાબત યાદ રાખ, કોમ્પ્યુટરમાં કોઈ પણ સ્વ સામેલ માહિતીની વિગત કે જે ઓપરેટિંગ સિસ્ટમમાં અને અલગ પ્રોગ્રામમાં ઉપલબ્ધ છે તેને ફાઇલ કહેવામાં આવે છે. ફાઇલ એ ડોક્યુમેન્ટ, છબી, સંગીત અથવા મૂવી હોઈ શકે છે. એક જ જગ્યાએ ઘણી બધી ફાઇલોને રાખવાથી તમે ફોલ્ડર બનાવો છો.
તમે ફાઇલ અથવા ફોલ્ડર કમ્પ્યુટરના કોઈ પણ ડ્રાઈવમાં બનાવી શકો છો. તમે ફાઇલ અથવા ફોલ્ડર ડેસ્કટોપ ઉપર પણ બનાવી શકો છો. ફાઇલ અથવા ફોલ્ડર બનાવ્યા બાદ તમે કાં તો તેને રીનેમ કરી શકો છો, કોપી પેસ્ટ, અથવા જો તમારે જરૂર નથી તો ડિલીટ પણ કરી શકો છો. આપણે કેવી રીતે નવું ફોલ્ડર બનાવવું જોઈએ? સરળ, માત્ર આ પગલાઓને અનુસરો. પહેલા સ્ટાર્ટ મેનુને ક્લિક કરો કે જેથી સ્ટાર્ટ મેનુ દેખાય. ત્યારબાદ કોમ્પ્યુટર ઉપર ક્લિક કરો કે જેથી કોમ્પ્યુટર વિન્ડો અથવા વિન્ડોઝ એક્સપ્લોરર ડિસ્પ્લે થાય. ત્યારબાદ ડી ડ્રાઈવ આઇકોનને ક્લિક કરો કે જેથી ડી ડ્રાઈવ વિગતો દેખાય. ત્યારબાદ મેનુ બારમાં નવા ફોલ્ડર ઉપર ક્લિક કરો કે જેથી નવું ફોલ્ડર બને. તમે નવા ફોલ્ડરોને નામ આપી શકો છો અને એન્ટર દબાવો. તમે ફોલ્ડરની અંદર પણ ફોલ્ડર બનાવી શકો છો, જેને સબ ફોલ્ડર કહેવામાં આવે છે. ફોલ્ડરને સિલેક્ટ કરો અને ઓપન કરો. ફોલ્ડરમાં ખાલી જગ્યાને રાઇટ ક્લિક કરો અને પહેલા ન્યૂને અને ત્યારબાદ ફોલ્ડરને પોપઅપ મેન્યુમાંથી સિલેક્ટ કરો. નવું ફોલ્ડર બનશે. નવી ફાઇલ અથવા ફોલ્ડર ઓપન કરવા માટે આ પગલાઓને અનુસરો. સૌથી પહેલા સ્ટાર્ટ બટનને ક્લિક કરો કે જેથી સ્ટાર્ટ મેન્યુ દેખાય. ત્યારબાદ કોમ્પ્યુટર ઉપર ક્લિક કરો કે જેથી કોમ્પ્યુટર વિન્ડો અથવા વિન્ડોઝ એક્સપ્લોરર ડિસ્પ્લે થાય. ત્યારબાદ ડી ડ્રાઈવ આઇકોનને ક્લિક કરો કે જેથી ડી ડ્રાઈવની વિગતો દેખાય. તમે જે ફોલ્ડર ખોલવા માંગો છો તેના ઉપર ડબલ ક્લિક કરો. ફોલ્ડરની અંદર ફાઇલ ઉપર અથવા જો સબ ફોલ્ડર છે તો તેને તમે ખોલવા માંગો છો તો તેની ઉપર ડબલ ક્લિક કરો. જ્યારે તમે ફોલ્ડર અથવા સબ ફોલ્ડર અથવા ફાઇલ ડી ડ્રાઈવમાં બનાવો છો ત્યારે તમે તે આપોઆપ જ ન્યૂ ફોલ્ડર અથવા ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ તરીકે તેને સેવ કરો છો. ફાઇલ અથવા ફોલ્ડરને ફરીથી નામ આપવા માટે ફાઇલ અથવા ફોલ્ડરને રાઇટ ક્લિક કરો. નવા પોપઅપમાંથી રીનેમ ઉપર ક્લિક કરો. ત્યારબાદ નવું નામ ટાઈપ કરો અને એન્ટર ક્લિક કરો. ફાઇલ અથવા ફોલ્ડરનું નવું નામ અપાઈ જશે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કેટલીક અગત્યની એસેસરીઝ છે કે જે ઘણી જ હાથ વગી છે. ચાલો આપણે કેટલીક એસેસરીઝ વિશે શીખીએ. કોમ્પ્યુટરની એસેસરીઝનો ઉપયોગ કરવા માટે તમારે આ પગલાઓને અનુસરવાની જરૂર છે. પહેલા ટાસ્ક બાર ઉપર સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ ઓલ પ્રોગ્રામ્સ ઉપર માઉસને પોઇન્ટ કરો. ત્યારબાદ એસેસરીઝ ઉપર ક્લિક કરો. વિવિધ એસેસરીઝ યાદી અહીંયા છે. એસેસરી ઉપર તેનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો. પેઇન્ટનો ઉપયોગ ચિત્રો બનાવવા, એડિટ કરવા અને તેને જોવા માટે કરવામાં આવે છે. તમે પોઈન્ટનો ઉપયોગ ખાલી ડ્રોઈંગ એરિયામાં અથવા મોજૂદ ચિત્રોમાં ચિત્ર બનાવવા માટે વાપરી શકો છો. તમે પેઇન્ટ ચિત્ર કોઈ પણ ડોક્યુમેન્ટના કોપી અને પેસ્ટ કરી શકો છો. આપણે પેઇન્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ? પેઇન્ટ ચાલુ કરવા માટે પહેલા સ્ટાર્ટ બટનને ક્લિક કરો. ત્યારબાદ માઉસને ઓલ પ્રોગ્રામ્સ ઉપર પોઈન્ટ કરો. ત્યારબાદ એસેસરીઝ ઉપર ક્લિક કરો અને પેઇન્ટ સિલેક્ટ કરો. પેઇન્ટ વિન્ડો દેખાશે. તમે જોઈ શકો છો કે પેઇન્ટ વિન્ડો ચાર મુખ્ય વિસ્તારોમાં વિભાજિત થયેલી છે. પેઇન્ટ બટન, ક્વિક એસેસરીઝ ટૂલ બાર, ડ્રોઈંગ એરિયા અને રિબન. પેઇન્ટ બટનથી તમે વિવિધ પગલાં લઈ શકો છો. પેઇન્ટ બટનમાં વિવિધ વિકલ્પો છે, ઓપન, ન્યૂ, સેવ અને પ્રિન્ટ. ક્વિક એસેસ ટૂલબાર તમને વાર વાર વપરાતા સાધનો જેવા કે સેવ, રીડુ અને અનડુનો ત્વરિત ઉપયોગ કરવામાં મદદ કરે છે. રિબન, રિબનમાં બે ટેબ્સ આવેલી છે, હોમ અને વ્યૂ. હોમ ટેબ એવા ટૂલ્સ પૂરા પાડે છે કે જે છબીઓને બનાવવામાં અને એડિટ કરવામાં મદદ કરે છે. તે વિકલ્પો જેવા કે ક્લિપબોર્ડ, છબી, ટૂલ્સ, બ્રશીસ, આકારો અને રંગોને પૂરા પાડે છે. ક્લિપબોર્ડમાં ત્રણ વિકલ્પો આવેલા છે, કટ, કોપી અને પેસ્ટ. આ વિકલ્પો વાપરીને તમે પેઇન્ટમાં સિલેક્ટ કરેલ વિગતને કટ, કોપી અથવા પેસ્ટ કરી શકો છો. આ વિકલ્પ તમને એક ઓબ્જેક્ટને ચિત્રમાં ઘણી વખત વાપરવા માટે મદદ કરે છે. ઇમેજ વિભાગ તમને વિગતો કે જેને સિલેક્ટ કરવી છે, ક્રોપ કરવી છે, રીસાઈઝ કરવી છે અથવા રોટેટ કરવી છે તેને સિલેક્ટ કરવા અને એડિટ કરવામાં મદદ કરે છે. ટૂલ્સ વિભાગ વિવિધ ટૂલ્સ પૂરા પાડે છે કે જેનો તમે ચિત્ર ડ્રો કરવા અને એડિટ કરવા માટે ઉપયોગ કરી શકો છો.
આ ટૂલ્સ છે પેન્સિલ, ફિલ વિથ કલર, ટેક્સ્ટ ઇરેઝર, કલર પીકર અને મેગ્નિફાયર. બ્રશમાં ડ્રોપ ડાઉન મેન્યુ છે કે જે તમને વિવિધ પ્રકારના બ્રશને ચિત્રો દોરવા માટે પસંદ કરવામાં મદદ કરે છે. શેપ વિકલ્પ વિવિધ પ્રકારના શેપ પૂરા પાડે છે જેનો તમે ચિત્રમાં ઉપયોગ કરી શકો. કલર વિકલ્પ ચિત્ર દોરતી વખતે રંગોની વિવિધતા પસંદ કરવા માટે પૂરી પાડે. દીદી, તમે કહેતા હતા કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની જેમ અન્ય મુક્ત ઓપરેટિંગ સિસ્ટમ પણ આવેલી છે, શું તમે તેના વિશે વધુ જાણો છો? હા રોહન, લિનક્સ એ જાણીતી મફત અથવા ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ માંથી એક છે. આ સોફ્ટવેર બધા જ માટે મફત છે અને ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે. ચાલો તેના ઉપર એક નજર નાખીએ. લિનક્સ અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ સૌથી જાણીતી આવૃત્તિઓમાંની એક છે, જેને લિનસ ટોરવાલ્ડ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. લિનક્સ એ અન્ય ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે માઇક્રોસોફ્ટ વિન્ડો જેવી જ છે. લિનક્સનો આગવો મુદ્દો એ છે કે તે ખૂબ જ ડાયનેમિક છે. વપરાશકારક સોફ્ટવેરને વિકસાવવા, મોડિફાય કરવા અથવા આગળ વધારવા મુક્ત છે. લિનક્સને બે વિભિન્ન રીતે મેળવી શકાય છે, મફત ડાઉનલોડ અને વિતરણનો ઉપયોગ કરીને. લિનક્સના બધા જરૂરી ઘટકો ઇન્ટરનેટ ઉપરથી મફત ડાઉનલોડ કરી શકાય છે. તેનો અવેજી રસ્તો એ છે કે વિતરણનો ઉપયોગ કરવો, કે જેને વિભિન્ન કંપનીઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે અને તેમાં સામેલ છે એપ્લિકેશનોની વિવિધતાઓ અને ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ કે જે લિનક્સનું સરળ ઇન્સ્ટોલેશન કરે છે. લિનક્સનું સૌથી જાણીતું વિતરણ કરનારામાંથી એક છે ઉબુન્ટુ, જેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કેનોનિકલ નામની કંપની દ્વારા. ચાલો આપણે ઉબુન્ટુ વિશે શીખીએ. ઉબુન્ટુ એ ઓપન સોર્સ સોફ્ટવેર પ્લેટફોર્મ છે જે સ્માર્ટફોન, ટેબ્લેટ અને કોમ્પ્યુટરમાં દરેકમાંથી ચાલે છે. તેને અન્ય ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે વિન્ડોઝ અથવા એન્ડ્રોઇડની જેવી જ લોકપ્રિય બનાવવા માટે ઉબુન્ટુ પાસે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અથવા GUI છે. ઉબુન્ટુ આવૃત્તિ 12.10 ડેસ્કટોપ એન્વાયરમેન્ટ વાળા યુનિટીને વાપરે છે. યુનિટી ડેસ્કટોપમાં સામેલ છે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ અને બે બાર્સ, જેમને મેનુબાર અને લોન્ચર કહેવામાં આવે છે. મેનુબાર એ સમક્ષિતિજ બાર છે જે ડેસ્કટોપને મથાળે આવેલ હોય છે. લોન્ચર એ ઉભા બાર છે જે એકદમ ડાબે આવેલા છે. મેનુબારમાં ઉબુન્ટુ 12.10 વપરાતા સામાન્ય કાર્યો આવેલા છે. મેનુની બરાબર જમણી બાજુએ આવેલા આઇકોન્સને ઇન્ડિકેટર એરિયા કહેવામાં આવે છે. કીબોર્ડ ઇન્ડિકેટર તમને કીબોર્ડ લેઆઉટ સિલેક્ટ કરવા દે છે અને કીબોર્ડ પ્રેફરન્સીસને બદલવા દે છે. મેસેજિંગ ઇન્ડિકેટરમાં બધા જ સામાજિક એપ્લિકેશન્સ વર્ણોલા છે, જેમાં સામેલ છે ઇન્સ્ટન્ટ મેસેન્જર ક્લાયન્ટ, ઇમેલ ક્લાયન્ટ, માઇક્રો બ્લોગિંગ એપ્લિકેશન્સ અને અન્ય તેવા જ એપ્લિકેશન. નેટવર્ક ઇન્ડિકેટર તમને નેટવર્ક કનેક્શન અને વાયરવાળા અથવા વાયર વગરના નેટવર્ક સાથે સહેલાઈથી જોડાવા દે છે. સાઉન્ડ ઇન્ડિકેટર અવાજને સહેલાઈથી એડજસ્ટ કરવા માટેનો રસ્તો પૂરો પાડે છે, તેમજ તમારા મ્યુઝિક પ્લેયર અને સાઉન્ડ સેટિંગ્સનો ઉપયોગ કરે છે. ઘડિયાળ હાલના સમયને ડિસ્પ્લે કરે છે અને કેલેન્ડર સમય અને તારીખના સેટિંગ્સના ઉપયોગ માટે સરળ રસ્તો પૂરો પાડે છે. યુઝર મેનુ વિવિધ યુઝર્સ અને ઓનલાઇન વપરાશ અને યુઝર એકાઉન્ટ વચ્ચે તમને ફરવા દે છે. સેશન ઇન્ડિકેટર સિસ્ટમ સેટિંગ્સ, સોફ્ટવેર અપડેટ્સ, પ્રિન્ટર્સ અને સાધનને લોક કરવા માટે સેશન વિકલ્પો, સેશનનું લોગ આઉટ, કોમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવું અથવા સંપૂર્ણપણે શટ ડાઉન કરવાના વપરાશનો સરળ રસ્તો પૂરો પાડે છે. એપ્લિકેશન મેનુ એ સિસ્ટમ છે કે જ્યાં વિવિધ એક્શન જેવા કે એડિટ, વ્યૂ વગેરે એપ્લિકેશન કરી શકાય છે. અન્ય GUI વાતાવરણો યુનિટીમાં એપ્લિકેશન મેનુ મેનુબારમાં ડાબા વિસ્તારમાં લોકેટ થયેલું છે. ચોક્કસ એપ્લિકેશનને જોવા માટે તમે ડેસ્કટોપ મેનુબાર ઉપર એપ્લિકેશન આઇકોન ઉપર માઉસને ફેરવી શકો છો પોઇન્ટર વાપરીને. આને કારણે એપ્લિકેશન સક્ષમ થશે કે જેથી તે ડેસ્કટોપ મેનુબારમાં સુપર ઇમ્પોઝ થાય, કે જેથી એપ્લિકેશનને જોઈ શકાય અને તમારા દ્વારા વાપરી શકાય. એક વખત માઉસ મેનુ બાર ઉપરથી ખસી જાય, ડેસ્કટોપ પાછું દેખાશે. યુનિટીનું આ ફીચર કે જે એપ્લિકેશન્સનું મેનુ જ્યારે જરૂરી છે ત્યારે બતાવે છે, તે નોટબુક અને લેપટોપ વાપરનારા માટે લાભદાયક છે કારણ કે તે કામ માટે વધુ મુક્ત જગ્યા પૂરી પાડે છે.
સ્ક્રીનની ડાબી બાજુ આઇકોન્સની ઉભી બારને લોન્ચર કહે છે. તે લોન્ચર ઉપર સક્રિય આઇકોન્સ મૂકવા દ્વારા જ્યારે તે ચાલુ છે ત્યારે એપ્લિકેશનનો સરળ વપરાશ આપે છે. લોન્ચરના મથાળે પહેલા જે આઇકોન છે તે છે ડેસ, પાયાની પહેલ અને યુનિટીની હાર્દ તત્વ. લોન્ચર દ્વારા એપ્લિકેશનને ચલાવવા અથવા ચાલુ એપ્લિકેશન દેખાય તેવું કરવા માટે એપ્લિકેશનના આઇકોન ઉપર ક્લિક કરો. આગળની તરફનું એપ્લિકેશન એ આઇકોનની જમણી તરફ એક સફેદ ત્રિકોણ દ્વારા દર્શાવાય છે. એપ્લિકેશન્સને એડ કરવા માટે લોન્ચર ઉપર એપ્લિકેશનના આઇકોનને રાઇટ ક્લિક કરીને ચાલુ કરો અને લોક ધ લોન્ચર સિલેક્ટ કરો. લોન્ચર પાસેથી એપ્લિકેશનને દૂર કરવા માટે એપ્લિકેશનના આઇકોનને રાઇટ ક્લિક કરો, ત્યારબાદ અનલોક ફ્રોમ ધ લોન્ચરને સિલેક્ટ કરો. કોમ્પ્યુટર ઉપર ઝડપથી એપ્લિકેશન અને ફાઇલને લોકેટ કરવા અને ઉપયોગ કરવા માટે ડેશ એ સાધન છે જે તમને મદદ કરે છે. ડેશને એક્સપ્લોર કરવા માટે લોન્ચરના સૌથી ઉપરના આઇકોનને ક્લિક કરો. આઇકોન પાસે ઉબુન્ટુ લોગો તેના ઉપર આવેલો છે. ડેશ આઇકોનને સિલેક્ટ કર્યા બાદ ટોપ ઉપર સર્ચ બાર તેમજ હાલમાં વાપરવામાં આવેલ એપ્લિકેશન, ફાઇલ અને ડાઉનલોડના સંગ્રહ સહિત બીજી વિન્ડો દેખાશે. ડેશ તમને માહિતીનો સંગ્રહ કરવા દેશે, સ્થાનિકપણે તેમજ દૂરથી. ડેશના બે મુખ્ય લક્ષણો છે, ફાઇલ અથવા ફોલ્ડર શોધવા અને એપ્લિકેશન શોધવું. વર્કસ્પેસ તમને એપ્લિકેશન્સને એક સાથે મૂકવા દે છે અને તેમ કરવા દ્વારા તે ક્લટર ઘટાડવા અને ડેસ્કટોપ નેવિગેશનને સારું કરવામાં મદદ કરે છે. ઉબુન્ટુમાં ચાર વર્કસ્પેસ ફિટ કરેલા હોય છે. વર્કસ્પેસીસની વચ્ચે ફરવા લોન્ચર ઉપર બતાવેલ વર્કસ્પેસ સ્વિચરને ક્લિક કરો. આ ફંક્શન વર્કસ્પેસ મારફતે તમને નેવિગેટ થવા દે છે અને જરૂરી છે તેને પસંદ કરવા દે છે. મિનિમાઇઝ બટન વિન્ડોને દ્રશ્ય સ્ક્રીનમાંથી દૂર કરી દે છે અને તેને લોન્ચર ઉપર મૂકે છે. મેક્સિમાઇઝ બટન એપ્લિકેશન વિન્ડોની આખી સ્ક્રીનને ભરી દે છે. વિન્ડો ક્લોઝ કરવા માટે વિન્ડોની ઉપર ડાબે આવેલા ખૂણાના ક્રોસ બટનને ક્લિક કરો. વર્કસ્પેસની આસપાસ વિન્ડો મૂવ કરવા માટે માઉસ પોઇન્ટરને વિન્ડોના ટાઇટલ બાર ઉપર મૂકો. ત્યારબાદ વિન્ડોને ક્લિક કરો અને લેફ્ટ માઉસ બટનને પકડી રાખતી વખતે વિન્ડોને ડ્રેગ કરો. વિન્ડોને રીસાઈઝ કરવા વિન્ડોની ધાર અથવા ખૂણાએ પોઇન્ટરને મૂકો કે જેથી પોઇન્ટર વિશાળ બે સાઇડવાળા એરો બને. તે રીસાઈઝ આઇકોનથી જાણીતા છે. વિન્ડોને રીસાઈઝ કરવા ક્લિક કરો અને ડ્રેગ કરો. કોમ્પ્યુટર ઉપર ફાઇલને લોકેટ કરવાની બે રીતો છે. ફાઇલ માટે સર્ચ કરો અથવા લોન્ચરમાં ડેશ મારફતે મૂકવામાં આવેલા ફોલ્ડરમાંથી તેનો સીધો જ ઉપયોગ કરો અથવા ફાઇલ્સ અને ફોલ્ડર્સ સાધનનો ઉપયોગ કરો કે જેથી સામાન્યપણે વાપરવામાં આવેલ ફોલ્ડરનો તેમજ હાલમાં ઉપયોગમાં લેવાયેલ ફાઇલનો ઉપયોગ થાય. ગો મેનુ સામાન્યપણે વાપરેલ ફોલ્ડરની યાદી જાળવી રાખે છે. ગોનો ઉપયોગ કરવા માટે તમારું માઉસ ટોપ બાર ઉપર લઈ જાઓ અને ગોને સિલેક્ટ કરો. ત્યારબાદ આ મેનુમાં કોમ્પ્યુટરને ક્લિક કરવા દ્વારા તમારા કોમ્પ્યુટર ઉપર ફાઇલને બ્રાઉઝ કરો. જો તમે હોમ નેટવર્ક સેટઅપ કરો છો તો તમે મેનુ આઇટમને મેળવશો કે જેથી શેર કરેલ ફાઇલ અથવા ફોલ્ડરનો ઉપયોગ થઈ શકે. હોમ ફોલ્ડરનો ઉપયોગ પર્સનલ ફાઇલને સ્ટોર કરવા માટે વાપરવામાં આવે છે. તે વાપરનારાના લોગિન નામ સાથે મેચ કરે છે. તેમાં તેની અંદર આવેલા ફોલ્ડરનો નંબર આવેલો હોય છે કે જે આપોઆપ જ ઇન્સ્ટોલેશન પ્રક્રિયા દરમિયાન બને છે. તેમાં સામેલ છે ડેસ્કટોપ, ડાઉનલોડ્સ, મ્યુઝિક, ડોક્યુમેન્ટ્સ, પિક્ચર્સ, જાહેર ટેમ્પલેટ્સ અને વિડીયોઝ. જેમ વિન્ડોઝમાં વિન્ડોઝ એક્સપ્લોરર હોય છે ફાઇલ અને ફોલ્ડર્સ બ્રાઉઝ કરવા માટે, તે જ રીતે ઉબુન્ટુ નોટલસ ફાઇલ મેનેજર કે જે ફિટ કરવામાં આવેલ છે તેને વાપરે છે કે જેથી ફાઇલ્સ અને ફોલ્ડર્સ બ્રાઉઝ કરી શકાય. દીદી, નોટલસ ફાઇલ મેનેજર ક્યાં છે? ડેસ્કટોપ ઉપરના ફોલ્ડર ઉપર માત્ર ડબલ ક્લિક કરો. નોટલસ ફાઇલ મેનેજર વિન્ડો ખુલશે. ડિફોલ્ટ વિન્ડોમાં નીચેના લક્ષણો સામેલ છે: મેનુ બાર, ટાઇટલ બાર, ટૂલ બાર, લેફ્ટ પેન અને સેન્ટ્રલ પેન. નોટિલસને નેવિગેટ કરવા માટેના પગલાઓ આ છે. ફોલ્ડર્સની વચ્ચે નેવિગેટ થવા માટે નોટિલસ ફાઇલ મેનેજરની ડાબી પેનમાં બુકમાર્ક્સને વાપરો. પાછા જવા માટે પાથ બારમાં ફોલ્ડરના નામ ઉપર ક્લિક કરો. દ્રશ્ય ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરવાથી તમને તેમાં નેવિગેટ થવામાં મદદ મળશે. નોટિલસ સાથે ફાઇલ ખોલવા માટે તેના આઇકોન ઉપર કાં તો ડબલ ક્લિક કરો
અથવા આઇકોનને રાઇટ ક્લિક કરો અને આપેલા વિકલ્પોમાંથી ઓપન ઓપ્શનને સિલેક્ટ કરો. નોટિલસની અંદર નવું ફોલ્ડર બનાવવું. પહેલા ફાઇલને ક્લિક કરો અને પછી ક્રિએટ ન્યૂ ફોલ્ડરને ક્લિક કરો. ત્યારબાદ ફોલ્ડરને નામ આપો કે જે અનટાઇટલ્ડ ફોલ્ડરને ઇચ્છિત લેબલ બદલવા દ્વારા દેખાય છે. તે નોટિલસમાં ફાઇલને સેવ કરે છે. ફાઇલ્સ અથવા ફોલ્ડર્સને કોપી કરવાના પગલાઓ છે. પહેલા એડિટને ક્લિક કરો, ત્યારબાદ વિગત ઉપર કોપી અથવા રાઇટ ક્લિક કરો અને પોપઅપ મેન્યુમાંથી કોપીને સિલેક્ટ કરો. તમે હવે કોપી કરેલ ફાઇલને જ્યાં પણ તમે ઇચ્છતા હો ત્યાં પેસ્ટ કરો. તમે હવે ઘણી બધી નોટિલસ વિન્ડોઝ પણ આ પગલાઓ દ્વારા ખોલી શકો છો. પહેલા ફાઇલ સિલેક્ટ કરો, ત્યારબાદ ન્યૂ વિન્ડોને ક્લિક કરો. આનાથી નવી વિન્ડો ખુલશે જે તમને ફાઇલ્સ અથવા ફોલ્ડર્સને બે લોકેશન વચ્ચે ડ્રેગ થવા દેશે. નવી ટેબ ખોલવા માટે પહેલા ફાઇલને ક્લિક કરો, ત્યારબાદ નવી ટેબને ક્લિક કરો. તમારી ફાઇલને બ્રાઉઝ કરવા માટે વાપરવામાં આવેલ જગ્યાની ઉપર એક નવી હરોળ દેખાશે જેમાં બે ટેબ્સ આવેલી છે. બીજી પેન ખોલવા માટે વ્યૂ એક્સ્ટ્રા પેનને ક્લિક કરો. આનાથી સ્ક્રીન ઉપર બે લોકેશન્સ એક જ વખતે જોવામાં તમને મદદ મળશે, ટેબ્સ અથવા વિન્ડોઝ વચ્ચે ખસવામાં. તમે નોટિલસ અથવા ડેશ વાપરીને ફાઇલ્સ અથવા ફોલ્ડર્સ માટે સર્ચ કરી શકો છો. નોટિલસમાં ગો ને ક્લિક કરો, સર્ચ ફોર ફાઇલ્સ અથવા કંટ્રોલ પ્લસ એફ દબાવો અને પછી જે પણ તમારે શોધવું છે તેને ટાઈપ કરો. ડેશમાં ડેશની સૌથી ઉપર સર્ચ બારમાં તમારી સર્ચ ટર્મ્સ માત્ર ટાઈપ કરો. ઉબુન્ટુમાં સૌથી લોકપ્રિય સ્યુટ કે જેને પહેલેથી જ ફિટ કરેલું છે તે છે લિબર ઓફિસ. તે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ જેવી જ કાર્યવિધિ પૂરી પાડે છે. ફેર માત્ર એટલો જ છે કે તે મફત ઓપન સોર્સ સોફ્ટવેર છે. આ બધા જ એપ્લિકેશન્સને લોન્ચર મારફતે વાપરી શકાય છે. તેમાં નીચેના ઘટકોનો સમાવેશ થાય છે જેઓ અન્ય ઓપરેટિંગ સિસ્ટમમાં જુદા જુદા નામે જોવા મળે છે. લેખક, વર્ડ પ્રોસેસર, કાલ્ક, સ્પ્રેડશીટ, ઇમ્પ્રેસ, પ્રેઝન્ટેશન મેનેજર, ડ્રોઈંગ પ્રોગ્રામ, બેઝ, ડેટાબેઝ, મેથ, ઇક્વેશન એડિટર. ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે શીખવું ખૂબ જ રસપ્રદ હતું નહીં? ચાલો હવે આપણે આ પ્રવૃત્તિમાં ભાગ લઈએ. દીદી, શું મોબાઈલ ફોન્સ અને ટેબ્લેટ્સમાં પણ કોમ્પ્યુટર જેવી જ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે? હા રોહન, આજકાલ મોબાઈલ ફોન્સ અથવા ટેબ્લેટ્સ વ્યક્તિગત કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમના લક્ષણોને ટચ સ્ક્રીન, સેલ્યુલર, બ્લુટૂથ, વાઇફાઈ, જીપીએસ મોબાઈલ્સ, નેવિગેશન, કેમેરા, વિડીયો, સ્ક્રીન રેકોગ્નેશન, વોઇસ રેકોર્ડર, મ્યુઝિક પ્લેયર અને અન્ય લક્ષણોને સાથે કમ્બાઈન કરે છે. મોટાભાગના મોબાઈલ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ, વિન્ડોઝ અથવા સિમ્બિયન હોય છે. હું મોબાઈલ ફોન્સ વિશે ઘણું બધું જાણવા ઈચ્છું છું, શું તમે મને શીખવી શકો છો? હા ચોક્કસ, મોબાઈલ ફોનમાં જુદા જુદા લક્ષણોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની સાથે ચાલો આપણે શરૂ કરીએ. પહેલા ચાલો આપણે શીખીએ કે કેવી રીતે મોબાઈલ ફોનમાંથી કોલ કરવો. કોલ કરવા માટે કીપેડ ઉપર ફોન નંબરને ટાઈપ કરો. જો તમારી સ્માર્ટફોન છે તો ફોન આઇકોનને હોમ સ્ક્રીન ઉપર શોધો અને તેને ટપારો. તમે જોશો કે તેના સ્ક્રીન ઉપર નંબર પેડ દેખાશે. જે આંકડાઓ તમે ડાયલ કરવા માંગો છો તેને ટાઈપ કરો. ત્યારબાદ લીલું બટન અથવા ડાબી તરફની આન્સર કી દબાવો. સ્માર્ટફોનના કિસ્સામાં લીલા બટનને ટપારો. સ્ક્રીન બતાવશે કે નંબર ડાયલ થઈ રહ્યો છે અથવા જોડાઈ રહ્યો છે. તમે ત્યારબાદ કોલ કરી શકો છો. કોલ પૂરો કરવા માટે લાલ બટનને દબાવો અથવા ટપારો. કોલ પૂરો થઈ જશે. હવે ચાલો આપણે કોલને કેવી રીતે આન્સર આપવો અથવા ડિક્લાઇન કરવો તે શીખીએ. જ્યારે તમારો ફોન રણકે છે ત્યારે તમારા ફોનનો આન્સર આપવા માટે લીલું બટન દબાવો. સ્માર્ટફોનના કિસ્સામાં કોલ આન્સર આપવા માટે ડાબેથી જમણે સ્વાઇપ કરો. કોલને ડિક્લાઇન કરવા જમણી તરફનું લાલ બટન દબાવો. સ્માર્ટફોનના કિસ્સામાં કોલને ડિક્લાઇન કરવા જમણેથી ડાબે સ્વાઇપ કરો. છેલ્લે ડાયલ કરેલા નંબરને આપણે કેવી રીતે કોલ કરી શકીએ છીએ?
સરળ છે. હોમ સ્ક્રીન ઉપર ડાબે આવેલું લીલું બટન પહેલા દબાવો, તે હમણાં જ ડાયલ કરેલા નંબરને ડિસ્પ્લે કરશે. સ્માર્ટફોનના કિસ્સામાં ફોનના આઇકોનને ટપારો, તે બધા જ કોલ્સ બતાવશે કે જેને ડાયલ કરવામાં આવેલ છે, રિસીવ કરેલા છે અને મિસ્ડ થયા છે. ત્યારબાદ નંબર સિલેક્ટ કરો અને પછી લીલું બટન ફરીથી દબાવો. સ્માર્ટફોનમાં માત્ર નંબર ઉપર ટપારો, તે નંબરને ડાયલ કરવાનું શરૂ કરશે. આવી રીતે તમે કોલ હિસ્ટ્રીને જોઈ શકો છો. પહેલા મેનુને સ્ટેન્ડ બાય મોડમાં દબાવો, ફોન આઇકોનને સ્માર્ટફોનમાં ટપારો. ત્યારબાદ કોલ રજિસ્ટર અથવા કોલ હિસ્ટ્રી અથવા કોલ લોગને સિલેક્ટ કરો. ત્યારબાદ તે ત્રણ ટેબ્સ બતાવે છે, જેના નામ છે રિસીવ્ડ કોલ્સ, ડાયલ્ડ કોલ્સ અને મિસ્ડ કોલ્સ. ત્યારબાદ તમે જે જોવા માંગો છો તેની ઉપર જુઓ, તે તમને કોલની તારીખ અને સમયના કોલ્સની યાદી બતાવશે. સ્માર્ટફોનમાં બધા જ કોલ્સ એક જ યાદીમાં જોઈ શકાય છે. લીલો એરો દર્શાવે છે કે રિસીવ કરેલા કોલ્સ, ભૂરો એરો દર્શાવે છે કે ડાયલ કરેલા કોલ્સ અને લાલ એરો દર્શાવે છે મિસ્ડ કોલ્સ. તમે ફોન નંબરને કોલ કરી શકો છો, કોન્ટેક્ટ બુકમાં નંબરને સેવ કરી શકો છો અથવા તે નંબરને મેસેજ કરી શકો છો. મોબાઈલ ફોનમાં અવાજ એડજસ્ટ કરવા માટેના પગલાઓ આ છે. પહેલા ફોન ઉપર મુખ્ય સ્ક્રીનમાંથી મેનુ બટન દબાવો. ત્યારબાદ મેનુ વિકલ્પમાંથી સેટિંગ્સ ઉપર ક્લિક કરો. ત્યારબાદ અવાજને સિલેક્ટ કરો અથવા સેટિંગ્સ મેનુમાંથી ઓડિયો વિકલ્પને સિલેક્ટ કરો. ત્યારબાદ સાઉન્ડ મેનુમાં અવાજના વિકલ્પોને લોકેટ કરો. અવાજ નિયંત્રણ રિંગર અથવા રિંગટોન હેઠળ જોવા મળે છે. અંતે સ્પીકર વિકલ્પ ઉપર ક્લિક કરો અને કીપેડ ઉપર ઇચ્છિત સ્તરે અવાજ એડજસ્ટ કરવા અપ અથવા ડાઉન દબાવો. તમારા સ્માર્ટફોન ઉપર બહાર અવાજ નિયંત્રણ બટન છે, બંને બાજુએ અવાજનું સ્તર વધારવા અથવા ઘટાડવા માત્ર દબાવો. હું મારા મિત્ર અમિતનું નામ અને ફોન નંબર સામેલ કરવા માંગુ છું, હું તે કેવી રીતે કરી શકું છું? તમે આવી રીતે નવા કોન્ટેક્ટ્સને એડ કરી શકો છો. જ્યારે ફોન એ સ્ટેન્ડ બાય મોડમાં છે ત્યારે મેનુ દબાવો, સ્માર્ટફોનમાં ફોન આઇકોનને ટપારો. ત્યારબાદ મેનુ હેઠળ તમારા સેલ ફોનના ફોન બુકમાં જાઓ, તેને હોમ સ્ક્રીન ઉપર ફોનના ચિત્ર દ્વારા અથવા ફોન શબ્દ દ્વારા ફોન બુક અથવા કોન્ટેક્ટ્સથી દર્શાવેલ હોય છે. હવે ઉપલબ્ધ વિકલ્પોને એડ ન્યૂ કોન્ટેક્ટથી સિલેક્ટ કરો. પહેલા તમે જે કોન્ટેક્ટ માટે ફોન નંબર એડ કરવા માંગો છો તેને એન્ટર કરો, એરિયા કોડ સહિત જે સ્વરૂપમાં સ્ક્રીન ઉપર દેખાય તે રીતે. સ્માર્ટફોનમાં આંકડાઓને નંબર પેડમાં ટાઈપ કરો, પહેલા એડ ટુ કોન્ટેક્ટ્સ ઉપર અને ત્યારબાદ ક્રિએટ ન્યૂ કોન્ટેક્ટને ટપારો. ફોર્મમાં યોગ્ય વિસ્તારમાં તમારા મિત્રનું પહેલું અને છેલ્લું નામ એન્ટર કરો. ત્યાર પછી સેવને અથવા એડ ટુ કોન્ટેક્ટ્સ બટનને માહિતીને સેવ કરવા માટે દબાવો અથવા ટપારો. નવો કોન્ટેક્ટ તમારા મોબાઈલ ફોનમાં એડ થઈ જશે. સ્ટોર કરી દીધેલ નંબરોની વિગતોને એડિટ કરવા માટે કોન્ટેક્ટના નામને સિલેક્ટ કરો, એડિટને દબાવો અથવા ટપારો, સાચી માહિતીને ટાઈપ કરો અને સેવને દબાવો અથવા ટપારો. હવે હું તમને બતાવીશ કે કેવી રીતે સંદેશ મોકલવો. સ્ટેન્ડ બાય મોડમાં મેનુને દબાવો, ત્યારબાદ મેસેજિંગને અને પછી ટેક્સ્ટ મેસેજને અને પછી ક્રિએટ મેસેજને પસંદ કરો. સ્માર્ટફોનમાં મેસેજિંગ આઇકોનને હોમ સ્ક્રીન ઉપર જુઓ, આઇકોન ઉપર ટપારો. તમે સંદેશાઓની યાદી જોશો. ક્રિએટ મેસેજ અથવા રાઇટિંગ ટેક્સ્ટને સિલેક્ટ કરો. સ્માર્ટફોનમાં રાઇટ મેસેજ આઇકોનને ટપારો. ટેક્સ્ટ બોક્સમાં તમારો મેસેજ લખો. ચિત્ર અથવા અટેચમેન્ટને એડ કરવા માટે ઓપ્શન્સને સિલેક્ટ કરો અને પછી ઓબ્જેક્ટને ઇન્સર્ટ કરો. ઇચ્છિત ચિત્ર અથવા ઓબ્જેક્ટ ઉપર સ્ક્રોલ કરીને જાઓ, વ્યૂને દબાવો અને પછી ઇન્સર્ટ કરો. નિર્દેશિત વિસ્તારમાં મેસેજ મેળવનારના ફોન નંબર ટાઈપ કરો અથવા સેવ કરેલ કોન્ટેક્ટને. જો તમે સંદેશ મોકલવા માંગો છો તો ફોન બુકને ક્લિક કરો, કોન્ટેક્ટને સિલેક્ટ કરો અને ઓકે ક્લિક કરો. સ્માર્ટફોનમાં ટુ કોલમમાં મેળવનારના નામના પહેલા થોડા અક્ષરો ટાઈપ કરો. તમે જોશો કે તમારા કોન્ટેક્ટ બુકમાંથી નામોની યાદી દેખાશે. જરૂરી નામને ટપારો.
તમારો ટેક્સ્ટ સંદેશ મોકલવા માટે સેન્ડ ને ક્લિક કરો અથવા ટપારો. સંદેશ મેળવનારને મોકલવામાં આવશે. મુખ્ય સ્ક્રીન પર પાછા જવા માટે એન્ડ અથવા કેન્સલ ને દબાવો અથવા ટપારો. તમે આવી રીતે મેળવેલ સંદેશને વાંચી શકો છો. જ્યારે તમે સંદેશ મેળવો છો ત્યારે તમે હોમ સ્ક્રીન ઉપર એન્વલપનું આઇકોન જોશો. તમે સ્ક્રીન ઉપર એક મેસેજ રિસીવ્ડ સાથે બોક્સ પણ જોશો. ત્યારબાદ નવા સંદેશને જોવા માટે શો ને દબાવો. દીદી, શું આપણે મોબાઈલ ફોન વડે પણ ઇન્ટરનેટને વાપરી શકીએ છીએ? હા, ચોક્કસ રોહન, તું કરી શકે છે. આ ખૂબ જ અદ્ભુત છે. આપણે જે કરવા માંગીએ છીએ, જો આપણે મોબાઈલ ફોનથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માંગીએ છીએ તો આપણે શું કરવું જોઈએ? તમારા મોબાઈલ ફોન ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તમારે જરૂર છે મોબાઈલ ફોન કે જે ઇન્ટરનેટ સપોર્ટ કરતું હોય. મોબાઈલ ફોન સેવા કે જે ડેટા ટ્રાન્સમિશન જેવી કે 2G, 3G અને Wi-Fi સપોર્ટ કરે છે. તમારા ફોન ઉપર ઇન્ટરનેટ વાપરવા માટે તમારા મોબાઈલ સેવા પૂરી પાડનારમાંથી ડેટા સેટિંગ સહિતનું એકાઉન્ટ. ઘણા ફોન ડેટા એકાઉન્ટ સેટિંગ સાથે પ્રીલોડેડ આવે છે. જો તમારો ફોન તેવો નથી તો તમારે સર્વિસ પૂરી પાડનાર કસ્ટમર કેર સાથે વાત કરવી જોઈએ. તમે આવી રીતે સ્માર્ટફોન ઉપર મોબાઈલ ઇન્ટરનેટ સેટઅપ કરી શકો છો. પહેલા તમારા સ્માર્ટફોનના સેટિંગ્સ મેનુમાં નેવિગેટ કરો. કોઈપણ સ્માર્ટફોન સાધન ઉપર અને કેટલીક વખત નોટિફિકેશન બાર મારફતે એપ્લિકેશન મેનુના આઇકોન સેટિંગ દ્વારા આ શક્ય બની શકે છે. સેટિંગ્સ મેનુમાં તમારા વાયરલેસ અને નેટવર્ક સેટિંગ્સ શોધવાની જરૂર છે. મોટાભાગના સાધન ઉપર ક્લિક મોર અથવા મોર સેટિંગ્સ બટન જે પણ ઉપલબ્ધ હોય. એક વખત તમે વાયરલેસ અને નેટવર્ક સેટિંગ્સ મેળવી લો, તમે Wi-Fi અથવા ઇન્ટરનેટ માટે મોબાઈલ નેટવર્ક દ્વારા જોડાઈ શકો છો. Wi-Fi સાથે જોડાવા નીચેના પગલાઓને અનુસરો. પહેલા તમારા Wi-Fi વિકલ્પને કાં તો નોટિફિકેશન મેનુમાં અથવા સેટિંગ્સ વિકલ્પ મારફતે Wi-Fi બટનને ચાલુ કરો. ત્યારબાદ તમને જેમાં ઇન્ટરનેટ નેટવર્ક ઉપલબ્ધ હોય તેવી યાદી બતાવવામાં આવશે. જો તમે Wi-Fi નેટવર્ક સેવ કર્યું છે તો પછી તે આપોઆપ જ જોડાઈ જશે. નહીંતર તમારે Wi-Fi નેટવર્ક સિલેક્ટ કરવું પડશે કે જેની સાથે તમે જોડાવા માંગો છો. જો પાસવર્ડ જરૂરી છે તો પાસવર્ડ એન્ટર કરો અને ક્લિક કનેક્ટ. ઇન્ટરનેટ વાપરવા માટે ઇન્ટરનેટ બ્રાઉઝર વાપરો. ઇન્ટરનેટ માટે મોબાઈલ નેટવર્ક કનેક્ટ કરવું. પહેલા મોર સેટિંગ્સ વિકલ્પને વાયરલેસ અને નેટવર્ક વિકલ્પમાં જાઓ. ત્યારબાદ મોબાઈલ નેટવર્ક્સ બટનને ક્લિક કરો. ત્યાં તમારે મોબાઈલ ડેટા ચેકબોક્સને ચકાસવાની જરૂર હશે. હવે ઇન્ટરનેટ કીપેડ આધારિત વિકલ્પમાં પણ કોઈપણ વ્યક્તિ સહેલાઈથી ઇન્ટરનેટ સેવાઓ વાપરી શકે છે. પહેલા મેનુ અને ત્યારબાદ ઇન્ટરનેટ સિલેક્ટ કરો. ત્યારબાદ હોમ પેજ ખોલો. પછી કાં તો હોમ અથવા હોમ સ્ક્રીનમાં 0 દબાવી રાખો. ત્યારબાદ વેબ એડ્રેસ એન્ટર કરો. ગો ટુ એડ્રેસને સિલેક્ટ કરો. ત્યારબાદ એડ્રેસને એન્ટર કરો અને પછી ઓકે સિલેક્ટ કરો. વેબને સર્ચ કરવા, જો તમે પહેલી જ વખત સર્ચ કરો છો તો સર્ચ પ્રોવાઇડરને સિલેક્ટ કરો. ત્યારબાદ સર્ચને સિલેક્ટ કરો અને સર્ચ કરવાના શબ્દોને એન્ટર કરો અને સિલેક્ટ સર્ચ. મારી પાસે મોબાઈલ ફોનમાં રેડિયો છે, હું તેને કેવી રીતે સાંભળી શકું છું? રેડિયો સાંભળવા માટે આ પગલાઓને અનુસરો. પહેલા સ્ટેન્ડ બાય મોડમાં મેનુને દબાવો. ત્યારબાદ મીડિયા અને પછી રેડિયોમાં જાઓ. સ્માર્ટફોનના કિસ્સામાં મેનુમાં રેડિયો આઇકોનને ટપારો. ત્યારબાદ તમારા ફોનને ગોઠવી શકાય તેવા હેડસેટની સાથે જોડો. તે એન્ટેના તરીકે કામ કરે છે. ત્યારબાદ તમે જે રેડિયો ચેનલ સાંભળવા માંગો છો તેને ઓટોમેટિક અથવા મેન્યુઅલ ટ્યુનિંગથી પસંદ કરીને સર્ચ કરો. ઓપ્શન્સ હેઠળ સેવ ચેનલને દબાવીને અથવા ટપારવા દ્વારા ચેનલ્સને સેવ કરો. ત્યારબાદ અવાજને અપ અથવા ડાઉન સ્ક્રોલ કરીને એડજસ્ટ કરો. રેડિયો બંધ કરી દેવા ઓપ્શન્સ વિકલ્પને અને પછી સ્વિચ ઓફને દબાવો. તમે મને એ પણ બતાવવા દો કે મોબાઈલ ફોન ઉપર ગીત કેવી રીતે વગાડી શકાય. પહેલા સ્ટેન્ડ બાય મોડમાં મેનુ સિલેક્ટ કરો.
ત્યારબાદ તમારા મોબાઈલ સાધન ઉપર ઉપલબ્ધ એપ્લિકેશનને ડિસ્પ્લે કરવા માટે તમારા ફોનનું મલ્ટીમીડિયા મેન્યુ ખોલો. મ્યુઝિક એપ્લિકેશન કદાચ મીડિયા અથવા ગેલેરીથી દર્શાવશે. ત્યારબાદ મ્યુઝિક અથવા સાઉન્ડને સિલેક્ટ કરો. તમારા મીડિયા પ્લેયર એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ ગીતોને બ્રાઉઝ કરો અને તમારા સાધન ઉપર તેને વગાડવા માટે કોઈ એકને સિલેક્ટ કરો. પોઝ કરવા અથવા વગાડવાનું ચાલુ કરવા પ્લે અથવા પોઝ કી દબાવો અથવા ટપારો. એક જ બટન પ્લે અથવા પોઝ તરીકે કામ કરે છે. મ્યુઝિક પ્લેયરની બહાર જવા માટે જમણી બાજુ લાલ બટનને દબાવો. સ્માર્ટફોનના કિસ્સામાં પોઝ આઇકોનને ટપારો. હવે મોબાઈલ ફોનમાંથી ફોટો કેવી રીતે લેવો તેના પગલા આ છે. સ્ટેન્ડ બાય મોડમાંથી મેનુ દબાવો, ત્યારબાદ મીડિયા અને પછી કેમેરાને પસંદ કરો. તમારા સ્માર્ટફોનમાં કેમેરા આઇકોનને શોધો અને ટપારો. ત્યારબાદ વ્યૂ ફાઇન્ડર તરીકે સ્ક્રીન ઉપર ડિસ્પ્લેનો ઉપયોગ કરો. ઝૂમ ઇન અને ઝૂમ આઉટ માટે અપ અને ડાઉન સ્ક્રોલ કરો. સ્માર્ટફોનમાં ડિસ્પ્લેની સાઇઝ વધારવા અથવા ઘટાડવા તમારી આંગળી વડે ચપટી બહારની તરફ અથવા અંદરની તરફ વાપરો. સિલેક્ટ અથવા ઓકે બટનને દબાવીને પિક્ચર લો. સ્માર્ટફોનમાં તમારે કેમેરાના આઇકોન ઉપર ટપારવાનું છે કે જેથી પિક્ચર આવી જાય. તમારા સાધન ઉપર પિક્ચર સેવ કરવા માટે સેવને દબાવો. સ્માર્ટફોનના આલ્બમ અથવા ગેલેરીમાં તે આપોઆપ જ સેવ થઈ જશે. વિડીયો રેકોર્ડ કરવા માટેના પગલાઓ આ છે. મેનુ અને પછી ફોટો સિલેક્ટ કરો અને પછી વિડીયો કેમેરામાં જાઓ. સ્માર્ટફોનના કિસ્સામાં કેમેરા આઇકોનને ટપારો. ત્યારબાદ ડિસ્પ્લે સ્ક્રીનને વ્યૂ ફાઇન્ડર તરીકે વાપરો. ઝૂમ ઇન અને ઝૂમ આઉટ માટે અપ અને ડાઉન સ્ક્રોલ કરો. સ્માર્ટફોનમાં ડિસ્પ્લેની સાઇઝ વધારવા અથવા ઘટાડવા તમારી આંગળી વડે ચપટી બહારની તરફ અથવા અંદરની તરફ વાપરો. વિડીયો રેકોર્ડ કરવા માટે રેકોર્ડને સિલેક્ટ કરો. સ્માર્ટફોનના કિસ્સામાં તમારે સ્ક્રીન ઉપર બતાવેલ નાના લાલ બટનને ટપારવાની જરૂર છે. રેકોર્ડિંગ બંધ કરવા માટે સ્ટોપ દબાવો. સ્માર્ટફોનના કિસ્સામાં લાલ આઇકોનને ફરીથી ટપારો. સ્માર્ટફોનના એલ્બમ અથવા ગેલેરીમાં વિડીયો આપોઆપ જ સેવ થઈ જશે. મોબાઈલ ફોન્સ સ્માર્ટફોન ઝડપથી ગણતરીઓ માટે પણ મદદરૂપ બની શકે છે. તે કેવી રીતે શક્ય છે? કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેટર વાપરવાના આ પગલાઓ છે. પહેલા મેનુમાં સ્ટેન્ડ બાય મોડને દબાવો. ત્યારબાદ ઓર્ગેનાઇઝરને સિલેક્ટ કરો અને પછી કેલ્ક્યુલેટરને. સ્માર્ટફોનમાં કેલ્ક્યુલેટરના આઇકોનને મેનુમાંથી શોધો અને તેને ટપારો. તમારા ફોન ઉપર નંબર પેડ વાપરીને નંબર ટાઈપ કરો. એડ, સબટ્રેક્ટ, મલ્ટીપ્લાય અથવા ડિવાઇડ ફંક્શનને પસંદ કરો. બીજા નંબરમાં ટાઈપ કરો. પરિણામ મેળવવા માટે ઇક્વલ્સ બટન. આભાર દીદી, મને મોબાઈલ ફોન વિશે જણાવવા બદલ. મને ટેબ્લેટ્સમાં પણ ઘણો જ રસ છે. શું તમે તેના વિશે જાણો છો? હા, ચોક્કસ રોહન. ચાલો આપણે ટેબ્લેટ્સ વિશે વધુ ચર્ચા કરીએ. ટેબ્લેટ્સ કમ્પ્યુટરનું જ નાનું, હલકું અને વધુ સારું સાચવી શકાય તેવું સ્વરૂપ છે. તેઓ વાયરલેસ અને પોર્ટેબલ સાધનો છે કે જે સ્પર્શનો ઉપયોગ ઇનપુટ કરવા માટે કરે છે કે જેથી માહિતીનો ઉપયોગ અથવા પ્રક્રિયા કરી શકાય. ટેબ્લેટ્સમાં સામેલ છે ઓપરેટિંગ સિસ્ટમ કે જે GUI પૂરું પાડે છે અને એપ્લિકેશનને ચલાવી શકે છે. ટેબ્લેટ્સની સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે એન્ડ્રોઇડ, વિન્ડોઝ અથવા iOS. ટેબ્લેટ્સને વિસ્તૃત રીતે બે પ્રકારમાં વેચી શકાય છે, કોલ ફેસિલિટી સાથે અને કોલ ફેસિલિટી વગર. કોલ ફેસિલિટી સાથેના ટેબ્લેટમાં સામેલ છે સિમ કાર્ડ સ્લોટ. તમારે સિમ કાર્ડની જરૂર હશે અને મોબાઈલ નેટવર્કનું કનેક્શન કે જેથી કોલ કરી શકાય અને મેળવી શકાય અને ટેક્સ્ટ મેસેજ મોકલી અને મેળવી શકાય. કોલ ફેસિલિટી વગરના ટેબ્લેટમાં સિમ કાર્ડ સ્લોટ હોતો નથી. તેમ છતાં બીજા બધા જ ફીચર્સ કોલ ફેસિલિટી વાળા ટેબ્લેટ જેવા જ હોય છે. તેમ છતાં તમે ઇન્ટરનેટ મારફતે પણ કોલ કરી શકો છો. ટેબ્લેટ્સના કેટલાક ફીચર્સ વિશે ચાલો આપણે ચર્ચા કરીએ. મોટાભાગના ટેબ્લેટ્સને નીચેના હેતુઓ માટે વાપરી શકાય છે. ફોન કોલ કરવા અને મેળવવા, મેસેજ મોકલવા અને મેળવવા, સંગીત સાંભળવું, પિક્ચર અથવા વિડીયો લેવો, વિડીયો જોવા,
ઈબુક્સ વાંચવી, ઇન્ટરનેટને વાપરવું, ઈમેલ્સ મોકલવા અને મેળવવા, સંગીત, ઇમેજીસ અને વિડીયોને બીજાઓ સાથે શેર કરવું. આ પગલાઓ છે જેના વડે તમે ટેબ્લેટમાં સંગીત સાંભળી શકો છો. પહેલા એપ્લિકેશન મેનુમાં જાઓ, ત્યારબાદ મ્યુઝિક ઉપર ટપારો કે જેથી મ્યુઝિક પ્લેબેક ઇન્ટરફેસમાં એન્ટર કરી શકાય. હવે તમે મ્યુઝિક ફાઇલની યાદીને વર્ગીકૃત કરી શકો છો. રીસેન્ટ એલ્બમ્સ, આર્ટિસ્ટ, સોંગ્સ, પ્લેલિસ્ટ અથવા જોનરાઝ યોગ્ય વિકલ્પને સિલેક્ટ કરવા. ત્યારબાદ ગીતને એક સેકન્ડ માટે ટપારો, વિકલ્પ મેનુ પોપ અપ થશે. ત્યારબાદ તમે પ્લે, એડ ટુ પ્લેલિસ્ટ, શોપ ઓફ આર્ટિસ્ટ, ડિલીટ અથવા સર્ચમાંથી એક વિકલ્પને સિલેક્ટ કરી શકો છો. પ્લેબેક ઇન્ટરફેસમાં એન્ટર થવા માટે પ્લેને ટપારો અને પછી ગીતો ઉપર ટપારો કે જેથી તે વાગે. આવી રીતે તમે ટેબ્લેટ્સથી ફોટો લઈ શકો છો. પહેલા એપ્લિકેશન મેનુમાં કેમેરા ઇન્ટરફેસમાં દાખલ થવા માટે કેમેરા આઇકોનને ટપારો. ત્યાર પછી ફોટો મોડમાં પ્રિફર્ડ આઇકોનને ટપારવા દ્વારા ફોટો મોડને સિલેક્ટ કરો. સબ્જેક્ટ તરફ કેમેરાને પોઇન્ટ કરો. ઓટો ફોકસને સક્રિય કરવા માટે સ્ક્રીન ઉપર સ્પોટને સ્પર્શ કરી દબાવી રાખો. ફોટો પાડવા માટે તમારી આંગળી લઈ લો. વિડીયો રેકોર્ડ કરવા માટેના પગલાં આ છે. એપ્લિકેશન મેનુના કેમેરા ઇન્ટરફેસમાં દાખલ થવા માટે કેમેરા આઇકોનને ટપારો. ત્યારબાદ ફોટો મોડમાં પ્રિફર્ડ આઇકોનને ટપારીને વિડીયો મોડ સિલેક્ટ કરો. હવે સબ્જેક્ટ તરફ કેમેરાને પોઇન્ટ કરો. હવે રેકોર્ડિંગ શરૂ કરવા માટે ટપારો. રેકોર્ડિંગ બંધ કરવા માટે ટપારો. ફોટો અથવા વિડીયો કેવી રીતે ડિલીટ કરવો તે માટેના પગલાં આ છે. તમે જે ફોટો અથવા વિડીયો ડિલીટ કરવા માંગો છો તેને બ્રાઉઝ કરો. સ્ક્રીનને ટપારો કે જેથી ટ્રેશ આઇકોન દેખાય. ફોટો અથવા વિડીયોને ડિલીટ કરવા માટે તેના ઉપર ટપારો. ફોટો અને વિડીયોને તમે આવી રીતે જોઈ શકો છો. પહેલા એલ્બમને શોધો અને ટપારો. ત્યારબાદ ફોટો અથવા વિડીયોને જોવા માટે ટપારો. પછીનો ફોટો અથવા વિડીયોને જોવા માટે ડાબી તરફ ક્લિક કરો અથવા આગળનો ફોટો અથવા વિડીયો જોવા માટે જમણી તરફ ક્લિક કરો. વિડીયો પ્લે કરવા માટેના નીચેના પગલાઓને અનુસરો. મેનુમાંથી પિક્ચર્સ અથવા આલ્બમ ટેબને ખોલો. હવે વ્યૂને જોવા માટે વ્યૂની યાદી માટે ગ્રીડ વાપરો. તમે જે વિડીયો ખોલવા માંગો છો તેને લોકેટ કરો. તમે જે વિડીયો પ્લે કરવા માંગો છો તેને ટપારો. જો પ્લેબેક કંટ્રોલ્સ ડિસ્પ્લે કરવામાં આવતા નથી તો તેમને ડિસ્પ્લે કરવા માટે સ્ક્રીનને ટપારો. વિડીયો પોઝ કરવા માટે નીચેના પગલાઓને અનુસરો. જ્યારે વિડીયો ચાલુ છે ત્યારે કંટ્રોલ્સને ડિસ્પ્લે કરવા માટે સ્ક્રીનને ટપારો. ત્યારબાદ વિડીયોને પોઝ કરવા અથવા ફરીથી ચાલુ કરવા માટે પ્લે અથવા પોઝ આઇકોનને ટપારો. વિડીયોને ઝડપથી ફોરવર્ડ અથવા રિવાઇન્ડ કરવા માટેના પગલાઓ આ છે. જ્યારે વિડીયો ચાલુ છે ત્યારે કંટ્રોલ્સને ડિસ્પ્લે કરવા માટે સ્ક્રીનને ટપારો. ત્યારબાદ પ્રોગ્રેસ બાર માર્કરને રિવાઇન્ડ કરવા ડાબી તરફ અથવા ફોરવર્ડ કરવા માટે જમણી તરફ ડ્રેગ કરો. તમે આ રીતે ઈ બુકને ટેબ્લેટ ઉપર વાંચી શકો છો. સૌથી પહેલા ટેબ્લેટમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ ડિફોલ્ટ બુક ઉપર જાઓ. ત્યારબાદ બુક રીડરના આઇકોન ઉપર ટપારો. ત્યારબાદ પ્રી ઇન્સ્ટોલ કરવામાં આવેલ બુકમાંથી તમે જે બુક વાંચવા માંગો છો તેને પસંદ કરો. વાંચન ફરીથી ચાલુ. મેં એવું સાંભળ્યું છે કે તમે ટેબ્લેટની મદદથી ઈમેલ મોકલી અને મેળવી પણ શકો છો. હા રોહન, ટેબ્લેટમાં ચોક્કસપણે ઇન્સ્ટોલ કરેલા એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને લગભગ કોઈ પણ પીઓપી અથવા આઈએમએપી ઈમેલ એડ્રેસ ઉપર ઈમેલ મોકલવા અને મેળવવા ટેબ્લેટનો ઉપયોગ કરી શકાય છે. ટેબ્લેટમાં ઈમેલ લખવા માટેના વાપરવામાં આવતા પગલાં તને બતાવું. મેઇન મેનુમાં કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ઉપર ક્લિક કરો. ત્યારબાદ તેના ઉપર ક્લિક કરો. મથાળે સમક્ષિતિજ બાર સહિત એક વિન્ડો દેખાશે. તમે જે ઈમેલ સેવા પૂરી પાડનારી મુલાકાત લેવા માંગો છો તેના URLમાં ટાઈપ કરો. દાખલા તરીકે www.gmail.com. હવે આપવામાં આવેલી જગ્યામાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરો. સાઇન ઇન ટપારો. અહીંયા આ પેજ ઉપર કમ્પોઝ અથવા રાઇટ ન્યૂને શોધો અને ટપારો.
નવી વિન્ડોમાં ટુ ખાનામાં મેળવનારનો ઈમેલ આઈડી ટાઈપ કરો. સબ્જેક્ટ ખાનામાં વિષયને ટાઈપ કરો. મધ્યમાં ખાલી જગ્યા ઉપર તમારો સંદેશ ટાઈપ કરો. સેન્ડ ઉપર ટપારો, તમારો ઈમેલ મોકલી દેવાયો છે. મેળવેલ ઈમેલને કેવી રીતે વાંચી શકાય તેના પગલાઓ આ છે. પહેલા જ્યારે તમને ઈમેલ મળે છે ત્યારે સ્ક્રીનના મથાળે એન્વલોપનો આઇકોન દેખાય છે. આઇકોનને જોવા માટે સ્ક્રીનને ડ્રેગ ડાઉન કરો. અવેજી તરીકે મેનુમાં ઈમેલ ક્લાયન્ટના આઇકોન ઉપર જાઓ. હવે આઇકોન ઉપર ટપારો. તમારા મેઇલ ઇનબોક્સની સ્ક્રીન ખુલશે. ઈમેલ ઉપર ટપારો અને તેને વાંચો. આપણે ટેબ્લેટમાં ફાઇલને કેવી રીતે લોકેટ કરીએ છીએ? તમારા ટેબ્લેટ ઉપર ફાઇલ અથવા ફોલ્ડરને સર્ચ કરવા માટેના બે રસ્તાઓ છે. તમે કાં તો ફાઇલ મેનેજર, જેને તમારા ટેબ્લેટમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, તેને અથવા ઓનલાઇન સર્ચ એન્જિન, કે જે હોમ સ્ક્રીન ઉપર દર્શાવેલ છે, તેને વાપરીને કરી શકો છો. ફાઇલ મેનેજર વાપરવા દ્વારા હોમ સ્ક્રીન ઉપર ફાઇલ મેનેજર અથવા ફાઇલ બ્રાઉઝર એપ્લિકેશન શોધો. યાદીમાંથી તમે જે ફાઇલ અથવા ફોલ્ડર ખોલવા માંગો છો તેને લોકેટ કરો. તેને ખોલવા માટે તેના ઉપર ટપારો. ઓનલાઇન સર્ચ એન્જિન વાપરવા દ્વારા હોમ સ્ક્રીન ઉપર સર્ચ આઇકોનને લોકેટ કરો, કે જે બિલોરી કાચ જેવો દેખાય છે. તેની ઉપર ટપારો. એક નવી વિન્ડો દેખાશે. તમને એક સમક્ષિતિજ ટેબ દેખાશે જેના ઉપર સર્ચ લખેલું હોય. તમે જે માહિતી લોકેટ કરવા માંગો છો તેના ચાવીરૂપ શબ્દો ટાઈપ કરો. સ્ક્રીન ઉપર ઓનલાઇન સર્ચ પરિણામ દેખાશે. જે જરૂરી છે તેને ખોલવા. આપણે ટેબ્લેટ ઉપરથી મેસેજ કેવી રીતે મોકલી શકીએ? ટેબ્લેટ ઉપરથી મેસેજ મોકલવા માટે માત્ર આ પગલાઓને અનુસરો. હોમ સ્ક્રીન ઉપર મેસેજિંગ આઇકોનને શોધો અથવા મેસેજિંગ આઇકોનને લોકેટ કરવા માટે મેનુ આઇકોન ઉપર ટપારો, કે જેથી ફોન ઉપર બધા જ એપ્લિકેશનને જોઈ શકાય. મેસેજિંગ આઇકોનને ટપારો. તમને મેળવેલ સંદેશાઓની યાદી જોવા મળશે. સ્ક્રીન ઉપર રાઇટ ન્યૂ આઇકોનને શોધો, કે જેને કાં તો પરબીડીયુ અને પ્લસ ચિહ્નથી અથવા પેન્સિલ અને પ્લસ ચિહ્નથી દર્શાવેલ હોય. તેની ઉપર ટપારો. ટુ કોલમમાં મેળવનારના નામના પહેલા કેટલાક અક્ષરોને ટાઈપ કરો. તમારા કોન્ટેક્ટ બુકમાંથી તમને નામોની યાદી દેખાશે. જરૂરી નામ ઉપર ટપારો. તેને ટુ કોલમમાં ઇન્સર્ટ કરવામાં આવશે. રાઇટ મેસેજ ઉપર ટપારો અને તમારો સંદેશ ટાઈપ કરવાનું શરૂ કરો. તમે ફાઇલ, ડોક્યુમેન્ટ, ઇમેજ અથવા મ્યુઝિક ફાઇલને સંબંધિત આઇકોન ઉપર ટપારવા દ્વારા એટેચ કરી શકો છો અને ઇચ્છિત ફાઇલને ઇન્સર્ટ કરી શકો છો. સેન્ડ ઉપર ટપારો. તમારો મેસેજ મોકલી દેવામાં આવશે. તમે આવી રીતે મેળવેલ મેસેજને વાંચી શકો છો. જ્યારે તમને નવો મેસેજ મળે છે ત્યારે તમે નવો સંદેશ આઇકોન સ્ક્રીનના મથાળે જોઈ શકો છો. તદુપરાંત હોમ સ્ક્રીનના મેસેજિંગ આઇકોન ઉપર તમે નંબર લખેલો જોઈ શકશો, જે દર્શાવે છે કે કેટલા નવા સંદેશાઓ આવ્યા છે. તેની ઉપર ટપારો. તે નવી મેસેજિંગ વિન્ડો મેળવેલ સંદેશાઓની યાદી સહિત ખોલશે. તમે જે સંદેશ વાંચવા માંગો છો. ટેબ્લેટ પરથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? મોબાઈલ ફોનની જેમ ટેબ્લેટ પરથી ઇન્ટરનેટ વાપરવાની બે રીતો છે. પહેલા વાઇફાઈ દ્વારા કનેક્ટ થવા માટે ટેબ્લેટને વાઇફાઈ દ્વારા જોડવા માટેના આ પગલાઓ છે. તમારા ટેબ્લેટના સેટિંગ મેનુમાં સૌ પહેલા જાઓ. વાઇફાઈ સેટિંગની ગોઠવણને આકૃતિમાં દર્શાવેલ છે. તમને ઉપલબ્ધ નેટવર્ક્સની યાદી બતાવશે. તમે જે વાઇફાઈ નેટવર્ક સાથે જોડાવા માંગો છો તેને સિલેક્ટ કરો. જો પાસવર્ડ જરૂરી છે તો પાસવર્ડ એન્ટર કરો અને કનેક્ટ ક્લિક કરો. ઇન્ટરનેટ વાપરવા માટે ઇન્ટરનેટ બ્રાઉઝરને વાપરો. તમે મોબાઈલ નેટવર્ક દ્વારા પણ ટેબ્લેટને જોડી શકો છો. તમે તે આવી રીતે કરી શકો છો. સૌ પહેલા ખાતરી કરી લો કે તમારી પાસે તમારા ટેબ્લેટમાં મોબાઈલ નેટવર્ક સિમ કાર્ડ છે. ત્યારબાદની મારફતે ઇન્ટરનેટ સાથે જોડાઓ. ટેબ્લેટ નેટવર્ક તમે નોટિફિકેશન બારને બંધ કરવાનું અને મોબાઈલ ડેટા વિકલ્પને પસંદ કરવાનું બંને કરી શકો છો. અથવા તમે મોર સેટિંગ્સ ઓપ્શનમાં વાયરલેસ અને નેટવર્ક ઓપ્શનમાં જઈ શકો છો. ત્યારબાદ મોબાઈલ નેટવર્ક બટન ઉપર ક્લિક કરો. ત્યાં તમારે મોબાઈલ ડેટા ચેકબોક્સને ચકાસવાની જરૂર પડશે.
એક વખત ક્લિક કરી દેવામાં આવ્યું ત્યાર પછી તમારું ટેબ્લેટ મોબાઈલ ઇન્ટરનેટ મેળવવાનું શરૂ કરશે. દીદી, તમે કહેતા હતા કે ટેબ્લેટ્સ ફોન તરીકે પણ કામ કરે છે, આપણે તે કેવી રીતે કરી શકીએ છીએ? જ્યારે સાધન પાવર ઓફ છે ત્યારે તમારે સિમ કાર્ડ સ્લોટમાં માન્ય જીએસએમ સિમ કાર્ડ દાખલ કરવાની જરૂર છે. ચાલો મને તમને બતાવવા દો કે ટેબ્લેટ પરથી કોલ કેવી રીતે કરી શકાય છે. સ્ક્રીન ઉપર રિસીવર આઇકોનને ટપારો. તમે જે ફોન નંબરને ડાયલ કરવા માંગો છો તેના આંકડાઓને દબાવો. રિસીવર આઇકોનને ટપારો. ત્યારબાદ તે એક વખત જોડાઈ જાય ત્યાર પછી તમે વાત કરવાનું શરૂ કરી શકો છો. તમે ફોનબુકમાંથી અથવા કોન્ટેક્ટ લિસ્ટમાંથી કોલ કરવાની ઈચ્છા રાખો છો તો તમારે નીચેના પગલાઓને અનુસરવાની જરૂર છે. પહેલા તમારા ટેબ્લેટના ફોનબુક અથવા કોન્ટેક્ટ લિસ્ટમાં જાઓ. ત્યારબાદ તમે જે નામનો સંપર્ક કરવા ઈચ્છો છો તેની સર્ચ કરો. ત્યારબાદ સંપર્ક નંબર ઉપર ટપારો અને ત્યાર પછી તે જોડાઈ જાય ત્યારબાદ વાત કરવાનું શરૂ કરો. ટેબ્લેટમાં અન્ય ફીચર્સ. શું ખરેખર? રોહન, ટેબ્લેટમાં ઘણી બધી ભાષાઓ સ્ટોર કરેલ હોય છે. તમે ટેબ્લેટ જે ભાષા બતાવે તેમ ઈચ્છતા હો તે ભાષાને પસંદ કરી શકો છો. ચાલો આપણે શીખીએ કે કેવી રીતે ટેબ્લેટમાં ભાષાને સેટ કરી શકાય. પહેલા એપ્લિકેશન મેનુમાંથી સેટિંગ્સને ટપારો અને યાદીમાંથી લેંગ્વેજ એન્ડ ઇનપુટને સિલેક્ટ કરો. ત્યારબાદ લેંગ્વેજને ટપારો અને તમે સમાવી શકાય તેવી ભાષાઓની યાદીને જોઈ શકશો. ત્યારબાદ તમે જે ઈચ્છો છો તે ભાષાને ટપારો અને તે તરત જ સેટ થઈ જશે. તે જ વિસ્તારમાં તમે કીબોર્ડની લેંગ્વેજને પણ સેટ કરી શકો છો કે જેને તમે જ્યારે સ્ક્રીન ઉપર ભાષા ઇનપુટ કરવાની જરૂરિયાત માટે વાપરવા ઈચ્છો છો. તારીખ અને સમયને સેટ કરવા માટે આ પગલાઓને અનુસરો. એપ્લિકેશન મેનુમાંથી સેટિંગ્સને ટપારો અને યાદીમાંથી તારીખ તથા સમયને સિલેક્ટ કરો. ઓટોમેટિક ઉપર ટિક કરો અને નેટવર્ક વાપરવા દ્વારા સમય અને તારીખ આપોઆપ જ સેટ થઈ જશે. તારીખ અને સમયને જાતે સેટ કરવા માટે પ્રોવાઇડેડ વેલ્યુઝ અથવા ઓટોમેટિકના ટિકને દૂર કરો. દીદી, ટેબ્લેટમાં એપ્લિકેશનને કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય તે શું તમે મને શીખવી શકો છો? હા, ચોક્કસ. એપ્લિકેશન અથવા એપ્સ ટેબ્લેટના ચાવીરૂપ ફીચર્સમાંના એક છે જે તમે જે સેવાઓ વાપરો છો તેને ખરેખર સારી કરી શકે છે. તમારા ટેબ્લેટ ઉપર નવું એપ્સ મેળવવા માટેના આ પગલાઓ છે. પહેલા તમારા ટેબ્લેટના મેનુ વિકલ્પમાં જાઓ. ત્યાર પછી મેનુમાં પ્લે સ્ટોર વિકલ્પ ઉપર ટપારો. ડિસ્પ્લે કરવામાં આવેલ વિકલ્પો ઉપર ક્લિક કરો. જો એપ્સ મફત છે તો તમારે માત્ર ઇન્સ્ટોલ બટનને જ ટપારવાની જરૂર પડશે અને તમારો ફોન એપ્સને આપોઆપ જ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશે. જો એપ્સની કિંમત છે તો તમને તેના બદલે બાય બટન દેખાશે. તેને ટપારવાથી પોપઅપ ખાતરી બોક્સ તમને એપ્સ ખરીદવા માટે પૂછશે. હા કહેવા માટે ઓકેને દબાવો. તમારે ત્યારબાદ તમારા ચૂકવણીની વિગતો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની માહિતીની સાથે એન્ટર કરવાની છે. એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માટે ઓન સ્ક્રીન સૂચનાને અનુસરો. રોહન, આ બધું જ આવી ગયું. મોબાઈલ ફોન અને ટેબ્લેટ્સ વિશે શીખવું શું ખરેખર રસપ્રદ નહોતું? હા દીદી, ચોક્કસ, ખૂબ જ આભાર. હવે હું તમારા લીધે મોબાઈલ ફોન અને ટેબ્લેટ વિશે ઘણું બધું જાણું છું. એમાં કઈ ખાસ તકલીફ નથી. ચાલ હવે આપણે એક રસપ્રદ પ્રવૃત્તિમાં ઉપર પણ એક નજર નાખીએ.